અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 દિવસ દરમિયાન કરા સાથે વરસેલા કમોસમી વરસાદને પગલે મોડાસા તાલુકાના ગામ્ય પંથક સહિત સમગ્ર જિલ્લામાં ખેતીના પાકને મોટું નુકસાન થતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ત્યારે આવા અસરગ્રસ્ત ખેડૂતોને નુકસાની અંગે સર્વે કરી સહાય ચૂકવવા અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 દિવસ દરમિયાન કમોસમી કરા સાથે વરસાદ વરસ્યો હતો, જેના પગલે મોડાસા તાલુકાના ગ્રામ્ય પંથક દદાલિયા, ઉમેદપુર, વાણિયાદ, કોકાપુર, મોદરસુંબા જેવા ગામોમાં ખેડૂતોએ વાવેતર કરેલો 2000 હેક્ટર જમીનમાં ઘઉં, મકાઈ, તરબૂચ, દિવેલા, વરિયાળી જેવા પાકોનો શોથ વરી ગયો હતો, જેથી ખેડૂતો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. ખેડૂતોનો સંપૂર્ણ પાક નષ્ટ થઈ જતા આગળ માર્ચ મહિનામાં કેસીસી ધિરાણ તેમજ અન્ય વ્યવહારો ક્યાંથી પૂરા કરવા એ મોટી સમસ્યા ઊભી થઈ છે. ખેડૂતોના પાકને નુકસાન થાય 2 દિવસ સમય પણ વીતી ગયો છે, ત્યારે હજુ સુધી તંત્રના કોઈ અધિકારી ખેડૂતોનો હાલ પૂછવા કે ફરક્યા નથી, જેથી અંતે આ અસરગ્રસ્ત ખેડૂતો આજે અરાવલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરવા પહોંચ્યા હતા અને અધિક કલેક્ટરને આવેદન આપી નુકસાની અંગે સર્વે કરી સહાય ચૂકવાય તેવી માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ તો માત્ર એક જ તાલુકાના ખેડૂતો હતા, પરંતુ કમોસમી વરસાદે સમગ્ર જિલ્લાને ગભરાવ્યું છે, જેથી જિલ્લાના અનેક ખેડૂતોને પાક નુકસાન થયું છે. તેવા સંજોગોમાં તંત્ર સમગ્ર જિલ્લાના ખેડૂતોને થયેલા પાક નુકસાની અંગે સર્વે કરી ખેડૂતોને દેવાના ડુંગરના બોજ નીચે દબાતો બચાવે, નહીં તો કોઈ ખેડૂત આત્મહત્યા કરે તો નવાય નહીં. નમન પંડ્યા, જેડેશ ટીવી, અરવલ્લી. શિવાભાઈ, રહેવાસી વણિયાદ. હું આજે અમે બધા 3 પંચાયતના ગામ લોકો દલાલી વણિયાદ, કોકાપુર, મોદરસુંબા પંચાયતમાં કળા સાથે જે 3 દિવસ કન્ટિન્યુઅસ વરસાદ પડ્યો એના કારણે અમારા ઘઉં, તડબૂચ, વરિયાળી, અન્ય પાકોને અતિશય નુકસાન થયું છે. એના કારણે ઘાસચારો પણ અત્યારે પશુઓ માટે નથી અને એના કારણે ખેડૂત બહુ પાયમાલ થઈ ગયો છે. એ બાબતે અમે આજે તમામ અધિકારીઓને, જે તે લાગતા વળગતા તમામ અધિકારીઓને રજૂઆત કરવા માટે આવ્યા હતા. દરેકને આવેદનપત્ર આપ્યું છે અને અમે આવતીકાલે ગાંધીનગર પણ આ બાબતે રજૂઆત કરવાના છીએ અને એના કારણે હાલ ખેડૂતોનો પાક ધિરાણ છે એ ભરવાની પોઝિશન પણ નથી, એટલે આ બાબતે અમે ઉગ્ર રજૂઆત કરવા